गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में ने आज आप धोरण पांच में आसपास एट के पर्यावरण विषे जानवानु छे। तो एमां आपणे पाठ 20 स्टार्ट कर्यो हतो। एमां धनुनुं गाम जोयुं हतुं, एनी माहिती मेळवी हती ने एना प्रश्नोत्तरी मैं तमने घरे लखवा माटे आप्या हता। हवे आपणे आव्या छीए पेज नंबर 202, એ ત્યાં આપણે જોવાનું છે। તો અહીંથી આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે વાંચીએ આપણે। આગામી મહિનાઓમાં ધનુ તેના માતા પિતા અને તેના કાકા અને તેમના બે મોટા બાળકો, તેના મામા મામી અને તેમની બે દીકરીઓ તથા ગામમાંથી 40-50 પરિવારો તેમના ઘરેથી દૂર થઈ જશે। શું કહ્યું છે? આગામી દિવસોમાં ધનુ તેના માતા પિતાથી, કાકા, તેમના મોટા ભાઈ, મામા મામી, બે દીકરીઓ તેમની, આમ અને ગામમાં 40-50 પરિવાર છે એમનાથી દૂર થઈ જશે। આ 6 મહિનામાં ધનુ અને તેના જેવા બીજા કેટલાક બાળકો શાળાએ જઈ શકશે નહીં। શું કહ્યું છે? આ 6 મહિનામાં ધનુ અને તેના જેવા બીજા કેટલા બાળકો શાળાએ નહીં જઈ શકે? ધનુના વૃદ્ધ દાદી, જો વિદ્યાર્થી મિત્રો આ છે એના દાદી, ધનુના વૃદ્ધ દાદી તેના પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની 2-3 મહિનાની પિતરાઈ બહેન ગામમાં જ રહે છે। ધનુનું જે વૃદ્ધ દાદી છે એ દાદી, તેની કાકી અને તેના 2-3 મહિનાની પિતરાઈ બહેન એ ગામમાં જ એ લોકો રહેતા હતા। પછી શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો જોઈશું। બીજા ઘરોમાં પણ વૃદ્ધો અને બીમાર માણસો ગામમાં જ રહે છે। બીજા જે ઘર છે એમાં પણ વૃદ્ધો રહે છે અને બીજા બીમાર માણસો અહીં ગામમાં રહે છે। ધનુ તેના દાદી માને ખૂબ યાદ કરે છે। ધનુ છે એ તેના દાદી માને ખૂબ જ યાદ કરે છે, ખૂબ જ વાલ કરે છે। ધનુને હંમેશા લાગે છે તેની દાદીની સંભાળ કોણ રાખશે। શું થાય છે વિદ્યાર્થી મિત્રો, જે ધનુ છે એ ધનુને હંમેશા એવું લાગે છે કે તેની દાદીમાની સંભાળ કોણ રાખશે, હું નહીં હોતો, કે મારી દાદીમાની જાણ કોણ કરશે, કોણ સંભાળ રાખશે, કોણ તેનો ખ્યાલ રાખશે। પરંતુ ધનુ શું કરી શકે, પ્રશ્ન કરે, પરંતુ એમ કે ધનુ શું કરી શકે, એને તો જવું જ પડે, એટલે એને જવાનું જ છે। પછી શું છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ છે, કહો એના પછી આપણે આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે। પછી આપણે નીચે જોઈશું વિદ્યાર્થી મિત્રો, પછી શું કહ્યું છે, દશેરા પછી, પછી શું આવે છે, દશેરા આવે છે, દશેરા પછીની વાત કરવામાં આવી છે। આ પરિવારોના કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે। આ જે પરિવાર છે એમનો જે કાફલો છે તે હવે એમ કહો શેરડીના જે ખેતરો છે એ ખેતરો અને ફેક્ટરીની નજીકનું રહેઠાણ બનાવશે। ત્યાં જે શેરડીના ખેતર છે અને ફેક્ટરી છે બંનેની નજીક એ લોકો રહેવાનો પ્રયત્ન કરશે, ત્યાં જ પોતાનું રહેઠાણ બનાવશે। 6 મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીઓમાં રહેશે। શું કહ્યું છે? 6 મહિના એ લોકો પોતે સૂકી શેરડી અને પાંદડાની બનાવેલી ઝૂંપડીઓમાં રહેશે। અહીંયા લીટી કરજો વિદ્યાર્થી મિત્રો, કે 6 મહિના માટે એ પરિવારના લોકો ક્યાં રહે છે? તો 6 મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીમાં રહેશે। પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે। પુરુષો શું કરશે? સવારે વહેલા ઉઠીને જે ખેતર છે એ ખેતરમાં શેરડીને કાપવા માટે જશે। સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધશે, જે પુરુષો છે એ શેરડી કાપવા માટે જશે અને જ્યાં ત્યાંની સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ ભારા બાંધવા માટે જશે। પછી ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે। પછી શું કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એ જે ભારા શેરડીના બાંધેલા છે એ ભારાને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે। ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે। ધનુ શું કરે છે? વારંવાર તેના પિતા સાથે જાય છે। ઘણી વખત તેઓ
ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવે છે. તેઓ શું કરે છે વિદ્યાર્થીઓ, ઘણી વખત તેઓ એમ કે બળદગાડામાં, ફેક્ટરીની બહાર બળદગાડામાં ત્યાં રાત્રિ વિતાવે છે, ત્યાં એ રોકાય છે. ત્યાં ધનુ બળદો સાથે રમે છે. ત્યાં ધનુ શું કરે છે, જે બળદ હોય છે એ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે, અને તેની આજુબાજુ જે વિસ્તાર છે ત્યાં એ ફર્યા કરે છે. કોણ વિદ્યાર્થી મિત્રો? ધનુ. હવે આપણે જોઈશું પેજ નંબર 203. તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ, એટલે કે તેમણે કેટલી શેરડી આપી તેનો હિસાબ બનાવતી રહેતી. શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો? ધનુ તેને પિતાને મદદ કરતી હતી. શેમાં મદદ કરતી હતી? તો જે ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું હોય તો એ વજન કરવાનું અને પહોંચ, એટલે કે શેરડીને આપી તેનો હિસાબ કરવાનું કામ બનાવવામાં રહેતી, એટલે હિસાબ બનાવવામાં એ મદદ કરતી હતી. તેઓ આ પહોંચ તેમના લોનના ખાતાનો હિસાબ રાખનારને પ્રતિનિધિને આપતા. તેઓ શું કરતા, જે શેરડી કાપીને તેનો હિસાબ હોય એ કોને આપતા હતા? એમના પ્રતિનિધિને. પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેને થોડા પૈસા પણ આપતા. પ્રતિનિધિ શું કરતા, પૈસા તો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, આગળ કંઈક લાવવું હોય, ખર્ચો કરવો હોય, માણસો જોડે આપણે કામ કરાવીએ તો એને પૈસા આપવા પડે. તો આગળના અઠવાડિયામાં જે ખર્ચા માટે એ લોકો થોડા પૈસા આપતા હતા. પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ ખરીદવા સાથે લઈ જતા હતા. પછી શું કરતા હતા, ધનુની જે માતા હતી, માતા અને મામી, એટલે ઘરમાં ચલા ખાવા માટે કંઈક તો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, કંઈક ઘરમાં ખાવા માટે, રસોઈ બનાવવા માટે લોટ, તેલ, શાકભાજી બધું જોઈએ ને. તો એ લોકો આગળની જે વસ્તુ લેવા માટે બજારમાં જતા હતા ત્યારે ધનુને લઈ જતા હતા અને લોટને તેલને બધું ખરીદવા માટે જતા હતા. ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અથવા મીઠાઈ ખરીદતા. ઘણી વખતે એની જે મામી હતી ધનુને, એ બાળકો માટે એમ કે થોડા લાડવા અને મીઠાઈ ખરીદતા હતા. પરંતુ ધનુ માટે પેન્સિલ, રબડ અને નોટબુક પણ ખરીદતા. જેમ ધનુને જે જરૂરિયાત હોય વસ્તુની, એ વસ્તુની પણ એની મામી નોટબુક, પેન્સિલ, રબડ એની ખરીદી કરતા હતા. Thank you.